ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં ને? સરસ. આપણે ઇંગ્લિશમાં આજે 1 to 10 તો શીખી ગયા છીએ, પણ 10 to 1 ડિસેન્ડિંગ ઓર્ડર, એસેન્ડિંગ ઓર્ડર તો શીખા. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. ઓકે, એ અને 11 to 20 એટલા સ્પેલિંગ આજે આપણે કરીશું. તો એ પહેલાં આપણે એક એસેન્ડિંગ ઓર્ડર અને ડિસેન્ડિંગ ઓર્ડરનું ઇંગ્લિશ સોંગ છે એ ગાઈએ. ઓકે, પછી આપણે જોશું. જો ખાસ તમારે બધાએ સાંભળવાનું છે વ્યવસ્થિત. ઓકે, 1 little, 2 little, 3 little Indians, 4 little, 5 little, 6 little Indians, 7 little, 8 little, 9 little Indians, 10 little Indian boys and girls. એ રીતે બોલવાનું છે, 10 little Indian boys and girls. ઓકે, ત્યાર પછી છે 10 little, 9 little, 8 little Indians, 7 little, 6 little, 5 little Indians, 4 little, 3 little, 2 little Indians, 1 little Indian boy and girl. 1 little Indian boy and girl. જુઓ, 1 little એક છે એટલે બોયઝ એન્ડ ગર્લ્સ ના આવે. ઓકે, ત્યાં 1 little Indian boy and girl એમ બોલવાનું. અને વા આગળ આગળ છે એમાં શું આવ્યું? 10 little Indian boys and girls, કેમ કે એક કરતાં વધારે છે. તમને બધાને ખબર જ છે બહુવચન. તો ઇંગ્લિશની અંદર બહુવચન પ્લુરલ એટલે બહુવચન. તો બહુવચનમાં એસ આવે નહીં, એસ આવે, અને એકવચનમાં એસ આવે નહીં. તો 1 little, 2 little, 3 little Indians, 4 little, 5 little, 6 little Indians, 7 little, 8 little, 9 little Indians, 10 little Indian boys and girls. પછી હવે એને ડિસેન્ડિંગ ઓર્ડરમાં એટલે કે ઉતરતા ક્રમમાં આપણે ગાઈએ, તો 10 little, 9 little, 8 little Indians, 7 little, 6 little, 5 little Indians, 4 little, 3 little, 2 little Indians, 1 little Indian boy and girl. આ રીતે ગાવાનું છે. હવે આ જ રીતે આપણે હવે લખીને જોઈએ. તો પહેલું છે 1 to 10. 1 to 10 એટલે એસેન્ડિંગ ઓર્ડર. 1 to 10 એટલે એસેન્ડિંગ, એસેન્ડિંગ ઓર્ડર એટલે ચડતું ક્રમ, ચડવું, ઉપર ચડવું, પગથિયા ચડવા. અને ડિસેન્ડિંગ ઓર્ડર એટલે નીચે ઉતરવું, સ્મોલર ટુ બિગર. સ્મોલથી બિગર એટલે મોટા નંબર સુધી, સ્મોલ એટલે નાના નંબર, નાનાથી મોટા જવું, એને એસેન્ડિંગ ઓર્ડર કહેવાય. અને મોટાથી નાના જવું એને ડિસેન્ડિંગ ઓર્ડર એટલે કે ઉતરતો ક્રમ, ચડવું અને ઉતરવું, ઉપરથી ઉતરવું. પહેલાં મોટો નંબર આવે, પછી એનાથી નાનો, એનાથી નાનો, એનાથી નાનો, છેલ્લે સૌથી નાનો, એને ડિસેન્ડિંગ ઓર્ડર કહેવાય. ઓકે, તો પહેલાં તમને એસેન્ડિંગ ઓર્ડર તો આવડે જ છે, 1 to 10. ઓકે, પછી તમારે એને 10 to 1 લખવાના છે. આપણે અહીંયા લખું, જુઓ ડિસેન્ડિંગ ઓર્ડરમાં 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. તમારે 1 to 10 એસેન્ડિંગ ઓર્ડર અને 10 to 1 ડિસેન્ડિંગ ઓર્ડર બંને લખવાનું છે સુંદર અક્ષરે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ 11 to 20. તમને 10 to 11 તો આવડે, 10 to 1 to 10 તો આવડે છે. હવે આપણે શું કરવાનું છે? 11 to 20. તો 11 to 20ના સ્પેલિંગ તમારે લર્ન કરી લેવાના છે અને 2 times લખવાના છે. આપણે બધા સ્પેલિંગ 5-5 times બોલીએ. ઓકે, એટલે તમને બધાને જેને નથી આવડતા એને આવડી જાય, અને આવડે છે એને બોલવાની પ્રેક્ટિસ પડી જાય. ઓકે,
પહેલાં તમારે છે ને નંબર લખવાનો ફરજિયાત, ઇંગ્લિશ નંબર, અને શક્ય હોય તો એની સાથે ગુજરાતી નંબર પણ લખવાનો. ઓકે, તો 11 ગુજરાતી નંબર ક્યાં લખવાનો? તો કે આપણે અગિયાર શબ્દમાં લખ્યું છે ને, અગિયાર ત્યાં લખવાનો. ELEVEN 11 અગિયાર, 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 ELEVEN 11 અગિયાર. આ રીતે તમારે એક ધારા કન્ટિન્યુ બોલવાનું. કન્ટિન્યુ બોલો એટલે કોઈ સ્પેલિંગ એવો નથી કે તમને ન આવડે, આવડી જ જાય. ત્યાર પછી 12, જો 12 નહીં બોલવાનું, 12 બોલવાનું, 12. ઓકે, ટી ડબલ્યુ ELVE 12 એટલે 12, 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 ટી ડબલ્યુ ELVE 12 એટલે 12. ત્યાર પછી 13, THIRTEEN કઈ રીતે લર્ન કરવાનો લાંબો સ્પેલિંગ? THIRTEEN 13. 13, THIRTEEN 13, 13, THIRTEEN 13, 13. એવી જ રીતે 14, FOURTEEN 14, 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 14. ત્યાર પછી 15, FIFTEEN 15 એટલે 15, FIFTEEN 15 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 15. ત્યાર પછી 16, SIXTEEN 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 16. એવી રીતે 17, SEVENTEEN SEVENTEEN 17, SEVENTEEN 17 એટલે 17, SEVENTEEN 17, SEVENTEEN 17, 17. આ રીતે લાંબો સ્પેલિંગ છે ને ટુકડા કરી નાખવાના. SEVEN 7 તમને તો આવડે છે, છેલ્લે TEEN 17 એટલે 17. ત્યાર પછી 80, EIGHTEEN EIGHTEEN 18, 18, EIGHTEEN 18, 18, EIGHTEEN 18, 18, EIGHTEEN 18, 18, EIGHTEEN 18, 18. ત્યાર પછી 19, NINETEEN 19, NINETEEN 19, NINETEEN 19, NINETEEN 19, NINETEEN 19, 19 એટલે 19, NINETEEN 19, 19. ઓકે, ત્યાર પછી 20, TWENTY 20, TWENTY 20.
TWENTY 20. TWENTY 20. 20 એટલે 20. 20 એટલે 20. એટલે તમારે આ રીતે 11 ટુ 20 ના સ્પેલિંગ લર્ન કરી લેવાના. એક કારે 1 2 3 4 એવી રીતે 1 to 10 ના 10 બોલવાનું તો ડેઇલી. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. જો 20 19 ખાસ યાદ રાખવાનું, 20 બોલવાનું છે ત્યાં, 20 ને એવું નહીં બોલવાનું, 20 શું બોલવાનું, 20. વેરી ગુડ. ઓકે, હવે તમારે 11 to 20 ના સ્પેલિંગ બધા એ સુંદર અક્ષરે ફોર લાઇન બુકમાં લખવાના છે, તમારી CW બુકમાં. ઓકે, વન ટાઈમ CW બુકમાં અને વન ટાઈમ HW બુકમાં, બે બુકની અંદર વન ટાઈમ લખવાના છે સુંદર અક્ષરે. અને 1 to 10 એસેન્ડિંગ ઓર્ડર, 1 to 10 એસેન્ડિંગ ઓર્ડર, આ એ તમારે તમારી ઓનલી CW બુકમાં લખવાના છે વન ટાઈમ. ઓકે, વન ટાઈમ CW બુકમાં અને 11 to 20 વન ટાઈમ HW બુકમાં અને વન ટાઈમ CW બુકમાં, એ બંને બુકની અંદર વન ટાઈમ લખવાના છે. ઓકે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આપણે સેકન્ડની અંદર શું શીખ્યા છીએ, કેટલે સુધી શીખ્યા છીએ, પછી આપણે 100 સુધીના સ્પેલિંગ શીખવાના છે. ઓકે, તો આપણે અત્યારે 11 to 10 એસેન્ડિંગ ઓર્ડર અને 10 to 1 ડિસેન્ડિંગ ઓર્ડર, ત્યાર પછી 11 to 20 એટલા સ્પેલિંગ આપણે કરવાના છે. હવે જે લોકોને આવડે છે એ લોકો નાનો એવો વિડીયો બનાવીને મને મોકલવાનો છે, અને જે લોકોને નથી ફાવતું હજી સ્પેલિંગ યાદ રાખવા લખવા, એ લોકો ખાસ, મેં તમને વન ટાઈમ કીધું તો તમે લોકો એવું હોવું જોઈએ કે મારે શીખી લેવું છે, અને હું તો મેડમ 5 ટાઈમ લખીશ જેથી મને આવડી જાય, એવો જુસ્સો રાખવાનો છે. આપણે અત્યારે ઘરે બેસીને જ શીખવાનું છે. ઓકે, તો મમ્મી પપ્પા પાસે બેસીને તમારે લખવાનું અને મમ્મી પપ્પા સાથે બોલવાનું, પછી તમે બોલતા હોય એવો વિડીયો મમ્માને કહેવાનો તમારો ઉતારે, જેથી કરીને આપણે ગ્રુપમાં શેર કરીએ અને ગ્રુપમાં બીજા તમારા જેવા બાળકો છે જોવે અને પછી એ પણ વિડીયો ઉતારવાનો પ્રયત્ન કરે. ઓકે, આપણે હોશિયાર થવું હોય તો સ્કૂલની રાહ જોવાની નહીં, સ્કૂલ તો ખુલશે ત્યારે આપણે પાછા ભણીશું સાથે, જ્યાં સુધી ઘરે છીએ ત્યાં સુધી શીખવું પડે ને, તો આપણે બધા ઘરે બેસીને જ અત્યારે વિડીયોની અંદર જોઈને બધા સ્પેલિંગો લર્ન કરવાના છે, શીખવાના છે, પ્રયત્નો કરવાનો છે. ઓકે, તો બધાએ આ બધા સ્પેલિંગ તમારે ઘરે શીખી લેવાના છે. અને ત્યાર પછી પોયમ તો હજી 2-4 છોકરા જ મોકલે છે, બાકી બધાએ મોકલી જ નથી. તમને 1 to 10 આવડતા હોય તો આમાં બીજું કોઈ વસ્તુ છે નહીં. 1 લિટલ 2 લિટલ મેં તમને મિનિંગ તો શીખવાડી દીધો છે, એમાં કાંઈ છે જ નહીં. 1 to 10 જ્યાં જ્યાં નંબર આવે એના પછી લિટલ લિટલ બોલતું જવાનું છે. અને ઇન્ડિયન, આપણે ભારતીય છીએ તો આપણે ખબર પડવી જોઈએ કે આપણે એની ઇંગ્લિશમાં શું બોલાય, તો કે ઇન્ડિયન, ભારતીય એટલે ઇન્ડિયન. ઓકે, તો પાછળ ઇન્ડિયન આવે, 3-3 વર્ડ લેતું જવાનું છે. 1 2 3 1 લિટલ 2 લિટલ 3 લિટલ ઇન્ડિયન્સ, પછી 4 લિટલ 5 લિટલ 6 લિટલ ઇન્ડિયન્સ, પછી 7 લિટલ 8 લિટલ 9 લિટલ ઇન્ડિયન્સ, અને 10 લિટલ ઇન્ડિયન્સ બોયઝ એન્ડ ગર્લ્સ, એ રીતે બોલવાનું. ત્યાર પછી 10 લિટલ 9 લિટલ 8 લિટલ ઇન્ડિયન્સ, 7 લિટલ 6 લિટલ 5 લિટલ ઇન્ડિયન્સ, 5 લિટલ 4 લિટલ 3 લિટલ ઇન્ડિયન્સ, 4 લિટલ 3 લિટલ 2 લિટલ ઇન્ડિયન્સ, 1 લિટલ ઇન્ડિયન બોય એન્ડ ગર્લ, કાંઈ અઘરું નથી. આ રીતે બધાએ પોયમ લર્ન કરી લેવાની છે. ઓકે, તો આપણે આજનું લેક્ચર અહીંયા પૂરું કરીશું. તમારે બધાએ પોયમ અને
સ્પેલિંગ્સ 10 to 20 ના 11 થી 20 અને એસેન્ડિંગ ઓર્ડર અને ડિસેન્ડિંગ ઓર્ડર એટલું આપણે આજે કરીશું. ઓકે, બાય.